રાજકોટ શહેરમાં ચાલતા નશાના કાળા કારોબારને ફરી એક વખત પોલીસે પકડી પાડ્યો છે. રાજકોટ પોલીસે ચાલુ વર્ષે ચોથી વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ થોરાળા પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સોને 20 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. રાત્રિ દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તેવામાં ઓટો રિક્ષામાં જઈ રહેલ ગની ઉર્ફે હામિન લિંગડિયા અને અબ્દુલ સમારભાઈ જૂણાચને રોકીને તપાસ કરતા રિક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસે NDPSનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ગાંજાનો જથ્થો સુરત આસપાસ વિસ્તારમાંથી લાવ્યો હોવાનું અને અહીંયા તેઓ છૂટક પડીકી બનાવીને વેચતા હોવાની કબૂલાત કરી હતી. તો સાથે જ પકડાયેલા આરોપી પૈકી ગની ઉર્ફે હાનિફ અગાઉ રાજકોટ, જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં NDPSના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલ સાંજે રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોરાડા પોલીસ સ્ટેશન સ્ટાફ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યાં એક ઓટો રિક્ષા ચેક કરવામાં આવેલા અને જેમાં આ બે શખ્સ ગની ઉર્ફે હનીફ તથા અબ્દુલ સમારભાઈ હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી આ કે ત્યારે આપણે શંકા પડી. શંકાના આધારે આપણે જ્યારે ચેક કરા તો આપણે આ અગાઉના પણ NDPSના કેસમાં આરોપી છે. જ્યારે વધારે શંકા પડતા આપણને જ્યારે ચેક કરા તો આના બેગ્સમાં 20 કિલો જેટલા ગાંજાના બોક્સીસ હતા, જેથી આપણે FSLના આધારે આપણે આગળની કાર્યવાહી કરી કેસ કરા છે.